सूरत शहर में छेल्ला 7 दिवस थी मार्गो पर थी ढोर पकड़वानी कामगीरी करवामां आवी रही होवानुं मेयर हेमाली बोघावालाए जणाव्युं हतुं। तेमणे उमेर्युं हतुं के शहर में 24 कलाक ढोर पकड़वानी कामगीरी थई रही छे अने गैरकायदेसर तबेलाओ तोड़ीने जमीनों कब्जो लेवामां आवी रह्यो छे। आ कामगीरी माटे मार्केट विभाग, गार्डन विभाग अने दबाण खाताना कर्मचारीओने कामे लगावाया छे। उपरांत ढोर छोड़वा आवनारा मालधारी पासेथी दंड पण लेवामां आवशे। सूरत महानगरपालिका द्वारा 24x7 એટલે કે 24 કલાક દરમિયાન સવાર પાડી, બપોર પાડી અને રાત્રે આ ત્રણ ટાઈમ પર એમ ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। વિશેષ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતું, માર્કેટ ખાતું અને શહેરી વિકાસ ખાતું આ ત્રણેય ડિપાર્ટમેન્ટલ દ્વારા આપણે ઢોર પકડવાની કામગીરી ચાલુ કરી છે અને લગભગ છેલ્લા 7 દિવસથી આજ દિન સુધી એટલે કે 300થી વધુ પ્રમાણમાં આપણે રસ્તે રખડતા ઢોરોને પકડી એમને ઢોર ડબ્બામાં લાવવામાં આવ્યા છે। આ તમામ ઢોરને 1950 રૂપિયા તેના માલિકને દંડ કરવામાં આવે છે પ્લસ 250 રૂપિયા કે જે ઢોર પકડવામાં આવે છે તો એમની પર એક ચીપ લગાવવામાં આવે છે એટલે 2150 રૂપિયાનો એમને દંડ કરવામાં આવે છે। અને વિશેષ જો ત્યાં સુધી પણ એનો માલિક એને છોડાવવા નથી આવતો તો ઢોર ડબ્બામાં રાખી અને ત્યારબાદ એમને પાંજરા પર મોકલવામાં આવે છે। જી ચોક્કસપણે કે સુરત શહેરમાં જ્યાં જ્યાં આજ દિન સુધી જ્યાં ગેરકાયદેસર તબેલાઓ બાંધવામાં આવ્યા હતા, ગેરકાયદેસર એટલે કે સરકારી જમીનો ઉપર જ્યાં તબેલાના આવાસ બનાવવામાં આવ્યા છે તો એવી તમામ જગ્યાઓ પર અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એમને જપ્ત કરવામાં આવે છે અને ઢોરોને ત્યાંથી લઈ લેવામાં આવે છે। ઉગત રોડ ઉપર પણ આપણે જોઈએ છીએ કે અત્યારે જે તબેલા ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઉગત રોડ પર હતા અને એ પણ સરકારી જગ્યા ઉપર છે એટલે સ્વાભાવિક છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાંથી અત્યારે ઢોરોને લેવાનું કામ કરવામાં આવે છે અને ત્યાંના સ્થાનિકોમાં જે આક્રોશ જોવા મળે છે પરંતુ એ લોકોને ખબર છે કે આ જગ્યા સરકારી છે, પોતાની માલિકીની નથી અને અત્યારે સરકાર દ્વારા પણ આ ઢોરો માટેની જે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે એને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા આ કામગીરી કરી રહી છે। આમ તો જ્યાં ગેરકાયદેસર જ્યાં દબાણ થયું છે, તબેલાઓનું દબાણ કરવામાં આવ્યું છે ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ત્રણ પ્રકારની ટીમ છે, દબાણ ખાતું, શહેરી વિકાસ ખાતું, માર્કેટ ખાતું, એમના દ્વારા કામગીરી થઈ રહી છે અને જ્યાં પણ આ રીતે એમની પર હુમલાઓ કરવામાં આવે તો ત્યાં પોલીસ કેસ એટલે કે પોલીસનો બી સહારો લઈને એમની પાસેથી આ દબાણો દૂર કરવાના પ્રયત્ન કરીશું।